उजवणी करी रह्या छे। गुजरात में अलग अलग स्थलों पर थी आ रीते तस्वीरों सामे आवी छे। उत्तर प्रदेश स्वामी प्रसाद मौर्य नी हार थई चुकी छे। फाजिलनगर बैठक पर थी प्रसाद मौर्य हारी चुक्या छे। महत्वना समाचार, चूंटणी पहला भाजप छोड़ीने तेओ सपामां जोड़ाया हता अने हवे तेओनी हार थई चुकी छे। उत्तर प्रदेश थी महत्वना समाचार, स्वामी प्रसाद मौर्य हारी चुक्या छे। आ समाचार उत्तर प्रदेश थी सामे आवी रह्या छे। फाजिलनगर बैठक पर थी तेओ चूंटणी लड़ी रह्या हता। चूंटणी पहला ज तेओए बीजेपी नो हाथ छोड़ी दीधो हतो अने तेओ सपा में जोड़ाया हता। त्यारबाद तेओनी हार थई चूकी छे। स्वामी प्रसाद मौर्य नी हार थई चूकी छे। फाजिलनगर बैठक पर थी तेओ चूंटणी लड़ी रह्या हता। चूंटणी आवी रही हती ए पहला ज तेओ भाजप छोड़ी दीधुं हतुं अने भाजपमांथी तेओ सपामां जोड़ाया हता अने आ रीते हवे तेओनी हार थयाना समाचार सामे आवी रह्या छे। उत्तर प्रदेशथी स्वामी प्रसाद मौर्य नी हार। फाजिलनगर बैठक परथी स्वामी प्रसाद मौर्य हारी चूक्या होवाना खूब ज महत्वना समाचार सामे आवी रह्या छे। कारण के थोड़ा समय पहला ज तेओए भाजप छोड़ी दीधुं हतुं अने भाजपने छोड्या बाद तेओ सपामां जोड़ाई चूक्या हता अने त्यारबाद तेओ फाजिलनगर बैठकथी चूंटणी लड़ी रह्या हता अने जीतनी दावेदारी करी रह्या हता। परंतु जे रीते अलग अलग तस्वीरो सवारथी सामे आवी रही हती, सवारथी जे रीते मतगणतरी शरू थई छे तेने जोता ज स्पष्टपणे जोवा मळी रह्युं हतुं के उत्तर प्रदेशमां भाजप ज जीती रह्युं छे। त्यारे भाजप सहयोगी संध्या पासेथी वधु माहिती लईशुं। जी संध्या, जे रीते महत्वना समाचार सामे आवे छे, स्वामी प्रसाद मौर्य नी हार, चूंटणी पहला भाजप छोड़ीने तेओ જોડાયા હતા સપામાં અને હવે તેઓ હારી ચૂક્યા છે। बिल्कुल, એટલે કે આ પાર્ટી છોડવાનું તેમને અહીંયા નુકસાન પણ ભોગવવું પડ્યું છે। ફક્ત એ જ નથી આર્યા, ઘણા બધા દિગ્ગજો એ પછી ઉત્તર પ્રદેશના હોય કે પંજાબના હોય કે ઉત્તરાખંડના હોય, ખુદ ઉત્તરાખંડના તો સીએમ પણ હારી ચૂક્યા છે, પૂર્વ સીએમ ત્યાં હારી ચૂક્યા છે, પંજાબના જે દિગ્ગજ નેતાઓ હતા સીએમ, તમામ એટલે જે દિગ્ગજો હતા તેમની આ ચૂંટણીમાં હાર થઈ છે। એટલે એવું ન માનવું, આ ચૂંટણી એક સંદેશ પણ આપી રહી છે કે તમે દિગ્ગજ છો, તમને અમે એ સીટ પર બેસાડ્યા છે, ગાદી પર બેસાડ્યા છે, એનો મતલબ એ નથી કે દર વખતે તમે જીત હાંસલ કરી શકશો। જો જનતાના કામ નહીં કરો તો પછી તમને પાછળનો રસ્તો પણ બતાવતા આ જનતાને આવડે છે અને કંઈક એ જ આ ચિત્ર અહીંયા પણ દેખાઈ રહ્યું છે। ઉત્તર પ્રદેશમાં 262 સીટો બીજેપી પાસે, 135 સીટ એસપી પાસે, જે એસપી 300ની વાત કરતી હતી તે 150 સુધી પણ નથી પહોંચી શકી। જો કે નુકસાન અહીંયા બીજેપીને પણ છે, જે 312 સીટો પર 2017માં હતી તેનાથી આ વખતે 262 સીટો પર છે। એટલે કે જે અહીંયા પ્લસ થયું છે એ અહીંયા માઇનસ થયું છે, એમ કહી શકાય કે અહીંનું માઇનસ અહીંયા પ્લસ થયું છે। એસપીને અહીંયા ફાયદો થઈ રહ્યો છે, જરૂર ભલે જે જીત એ લોકોએ નિશ્ચિત કરી હતી એ જીત એ લોકોને નથી મળી, પરંતુ આત્મવિશ્વાસ જરૂર આ વખતની ચૂંટણીમાં વધ્યો હશે એ નક્કી કહી શકાય છે। ઉત્તરાખંડની વાત કરીએ તો અહીંયા પણ દિગ્ગજોની હાર થઈ છે, ત્યાંના જે સીએમ છે તેની હાર થઈ છે। ઉત્તરાખંડમાં જો વાત કરીએ તો જો કે આ રાજ્ય એવું છે કે તેના સીએમને આ પહેલી વખત નથી હરાય, આ પહેલાં પણ આ પ્રકાર ભૂતકાળ ઇતિહાસ એનો ગવાહ છે કે ત્યાંના સીએમને ત્યાંની જનતા હરાવતી આવી છે। અને એવું રાજ્ય છે કે ત્યાં 5 વર્ષમાં 3-3 સીએમને બદલવા પડ્યા છે અને એ વચ્ચે પણ બીજેપી પર વિશ્વાસ ત્યાંની જનતાએ ટકાવી રાખ્યો છે, એ સૌથી મોટી બાબત આ। જો કે ઉત્તરાખંડની વાત કરીએ તો કોંગ્રેસને આશા હતી કે આ રાજ્ય તેઓ જીતી જશે, જ્યારે તેઓ અમારી સાથે ડિબેટમાં પણ ચર્ચા કરતા હતા ત્યારે પણ તેઓ એ જ કહેતા હતા કે ગ્રાઉન્ડ પર એવા કોઈ જ પ્રશ્નો નથી, ગ્રાઉન્ડ પર બીજેપીને ફેવરમાં જાય એવા કોઈ મુદ્દાઓ નથી તો પછી અમારી જીત થવાની છે, એટલે કે કોંગ્રેસની જીત થવાની છે। પરંતુ અહીંયા રિઝલ્ટ કંઈક અલગ કહી રહ્યા છે। 70માંથી આપ જોઈ શકો છો 48 બેઠક બીજેપીના ફાળે જતી દેખાઈ રહી છે, કોંગ્રેસ માત્ર 19 બેઠક અને 18 પાસે 3 છે। પંજાબ અહીંયા આખું ચિત્ર ઉલટું થઈ ગયું છે, જે કોંગ્રેસ ખેડૂતોના નામ પર ચૂંટણી લડવાની વાત કરતી હતી, કારણ કે આપણે જોયું છે કે દિલ્હીમાં 1 વર્ષ સુધી જે ખેડૂતો છે તેમની માંગને લઈને અડગ રહ્યા હતા, ત્યાં ડટેલા રહ્યા હતા અને એવા સમયે જો આ, અને પંજાબથી સૌથી વધુ જે ખેડૂતો હતા એ પંજાબના ખેડૂતો હતા અને ત્યાં ક્યાંક આમ આદમી પાર્ટીને તેનો સપોર્ટ પણ મળ્યો છે। જો કે ગ્રાઉન્ડ પરથી જે વાતો સામે આવી હતી, ખેડૂતોની વાતો સામે આવી હતી તો એ પ્રકારની હતી કે જે આંદોલનમાં જોડાયેલા હતા અથવા તો જે ખેડૂતોનો વિરોધ હતો તે ખેડૂતો ડિવાઇડ થઈ ચૂક્યા હતા, એટલે કેટલાક બીજેપી પાસે ગયા હોય, કોંગ્રેસ પાસે ગયા હોય, આમ આદમી પાર્ટી પાસે ગયા હોય, એટલે આ પ્રકારનું ચિત્ર અહીંયા જોવા મળતું હતું। અને હવે આપ જોઈ શકો છો કે બીજેપી કયા કયા રાજ્યોમાં છે, અહીંયા આપ યલો કલર જ્યાં દેખાઈ રહ્યો છે